डीसा नगरपालिका कचेरी खाते विविध समितिना चेयरमैन तरफथी आजे विधिवत रीते धारासभ्य शशिकांत पंड्याની ઉપસ્થિતિમાં ચાર્જ સંભાળ્યો। डीसा નગરપાલિકામાં આજ રોજ લોકલાડીલા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં વિવિધ સમિતિઓના ચેરમેન દ્વારા ચાર્જ સંભાળ્યો હતો, જેમાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન અમિતભાઈ રાજકોર, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ જોશી, સેનિટેશન સમિતિના ચેરમેન સંગીતાબેન દવે, લાઇટ સમિતિના ચેરમેન પૂનમબેન પ્રશાંતભાઈ ભાટી તેમજ વિવિધ કમિટીના ચેરમેન આજે શુભ મુહૂર્તમાં વિધિસર રીતે ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળતાની સાથે તમામ સમિતિના ચેરમેન તરફથી ડીસાની જનતાને આશ્વાસન આપવામાં આવ્યું। તે અવારનવાર દિવસોમાં ડીસા નગરપાલિકા જનતાને કોઈ પણ સમસ્યાનો નગરપાલિકા તરફથી સામનો કરવો પડશે નહીં, તેમજ સ્વચ્છ ડીસા સુંદર ડીસાના સપનાને સાકાર કરવા માટે સરકારની તમામ કમિટીના ચેરમેન સતત ખડે પગે રહીને કામ કરશે એવી બાહેધરી પણ આપવામાં આવી હતી। પાણી પુરવઠાના ચેરમેન અમિતભાઈ રાજકોર તરફથી જણાવવામાં આવ્યું હતું કે ડીસાના અલગ અલગ વિસ્તારોમાં પાણીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો કોઈ પણ વ્યક્તિ તાત્કાલિક ધોરણે તેમનો સંપર્ક કરે અને બને એટલું જલ્દી લોકોના પ્રશ્નોને વાચા આપી તેનું નિરાકરણ કરવા માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી। તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે જણાવવામાં આવ્યું હતું કે વિવિધ સમિતિના ચેરમેનને સાથે રાખી અવારનવાર દિવસોમાં જનતાને સારી સુવિધાઓ આપી તેમજ લોકોના પ્રશ્નોને જલ્દી નિકાલ કરવા સતત પ્રયત્નશીલ રહી ડીસાના વિકાસ માટે કેમ છો કામ કરીશું એવી ખાતરી પણ આપી હતી। આજે વિવિધ સમિતિના ચેરમેનના ચાર્જ સંભાળતા આ સમયે ડીસા ભારતીય જનતા પાર્ટી તાલુકાના પ્રમુખ શહેર પ્રમુખ પ્રતિકભાઈ પટિયાળ, ડીસા મહામંત્રી રાકેશભાઈ પટેલ, મહામંત્રી હકમાજી જોશી તેમજ પાર્ટીના બહોળી સંખ્યામાં કાર્યકરો અને સમિતિના ચેરમેનશ્રીના વિસ્તાર લોકો તેમજ શુભેચ્છક પાઠવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યારે બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર દ્વારા ચાર્જ સંભાળ્યા બાદ ઠાકોર સમાજના આગેવાન અને ડીસા તાલુકા ભાજપ પ્રમુખ સહિત ઠાકોર સમાજના આગેવાનો અને ઠાકોર સેનાના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા। પહેલાં પછી એના ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકા સ્ટેટ ખાતાનું ચેરમેનશીપ બદલ આપ્યું છે, એ બદલ અમે એનો આભાર માનીએ છીએ અને લોકોની હરેક સમસ્યાઓને અમે સંપૂર્ણ રીતે પૂરી કરી શકશો એવી ખાતરી છે। નગરપાલિકામાં પાણી પુરવઠા ચેરમેન તરીકે મારા હિન્દુ હૃદય સમ્રાટ અને કામની બાબતમાં 108મી જેમ ડીસા વિધાનસભામાં કામ કરી રહ્યા તેવા અમારા શશિકાંતભાઈ પંડ્યા, ધારાસભ્યશ્રી, મારા નગરપાલિકાના યુવા પ્રમુખ શ્રી રાજુભ ઠક્કર, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રતિકભાઈ પટિયાળ અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ આજે મને નગરપાલિકામાં પાણી પુરવઠાના ચેરમેનનો ચાર્જ અપાવ્યો છે તે બદલ હું એમનો હૃદયથી આભાર માનું છું અને ડીસા નગરમાં પાણીની ક્યાંય અછત ન સર્જાય અને હું પાણી પુરવઠા ચેરમેન તરીકે સમગ્ર ડીસાના લોકોને હું ન્યાય આપી શકું, એમના પ્રોબ્લેમમાં અડધી રાતે ઉભો રહી અને એમનો પ્રોબ્લેમનો નિકાલ કરી શકું એ બદલ નિકાલ કરી શકું એવી મા અંબાને પ્રાર્થના કરું છું આજના દિવસે।